संभावनानि प्रशिष्ट व्याख्यापि तेनी धारणा अने मर्यादाओ एनी चर्चा करवानी छे। प्रशिष्ट व्याख्या जेने गाणितिक व्याख्या पण कहेवाय, एटले जे घटना बनवानी शक्यताओ छे ए वधु के ओछी शक्यताओ होय एने संख्यात्मक रीते निरूपण करवानी छे। ते संख्यात्मक रीते शक्यताओने निरूपण करवानु काम करशे संभावनानी गाणितिक व्याख्या। चालो जोईए संभावनानी गाणितिक व्याख्या। धारो के यू शांत निदर्श अवकाश छे, यू शांत निदर्श अवकाश छे, एटले एनो मतलब एम के निदर्श अवकाश यू ना घटको एवा छे जे गणी शकाय छे, निश्चित छे, परिमित छे। यू शांत निदर्श अवकाश छे, निदर्श अवकाश यू ना, निदर्श अवकाश यू ना परस्पर निवारक, परस्पर निवारक निशेष अनि सम संभावी, अनि सम संभावी प्राथमिक परिणामों की संख्या, प्राथमिक परिणामों की कुल संख्या n छे। धारो के u शांत निदर्श अवकाश छे अने निदर्श अवकाश u ना प्राथमिक परिणाम जे छे ने, प्राथमिक परिणाम निदर्श अवकाश यू ना प्राथमिक परिणाम जे छे ने ए केवा छे, तो के परस्पर निवारक छे, એટલે કે છેદ ગણ ખાલી ગણ છે, નિશેષ છે એટલે કે યોગ ગણ યુ છે, અને સમ સંભાવી એટલે કે સરખી સંભાવના વાળા છે। તમ યુ શાંત નિદર્શ અવકાશ છે, નિદર્શ અવકાશ યુ ના જે પ્રાથમિક પરિણામો છે, એક ઘટકીય ઉપગણો છે, એ પરસ્પર નિવારક છે, નિશેષ છે અને સમ સંભાવી છે। એટલે આમ વાત છે, તો આ કુલ પરિણામોની સંખ્યા n છે, તે પૈકી m પરિણામો, m પરિણામો કોઈ ઘટના a માટે, કોઈ ઘટના a બનવા માટે સાનુકૂળ હોય, સાનુકૂળ હોય તો घटना ए बनवानी संभावना, घटना ए बनवानी संभावना एम अपॉन एन थाय। घटना ए बनवानी संभावना जेने संकेत में पी ऑफ ए, प्रोबेबिलिटी ऑफ ए, प्रोबेबिलिटी शक्यता संभावना पी ऑफ ए वड़े दर्शावामां आवे छे। आम P of A बराबर घटना A बनवानी संभावना, एटले के M upon N, एटले के घटना A ना सानुकूल परिणाम छेद मा निदर्श अवकाश U ना, निदर्श अवकाश यू ना परस्पर निवारक निशेष अने सम संभावी कुल प्राथमिक परिणाम, लेकिन सानुकूल परिणाम छेदमा कुल परिणाम करवाती संभावना मळे। तो हम यू शांत निदर्श अवकाश छे, निदर्श अवकाश यू ना जे प्राथमिक परिणामो ई केवा होय, तो के परस्पर निवारक होय एटले के छेद गण खाली गण होय, निशेष होय एटले बधानो योग गण यू थतो होय, अने सम संभावी एटले के सरखी संभावना वाला होय
એ પરિણામોની કુલ સંખ્યા n છે અને તે પૈકી m પરિણામ કોઈ ઘટના a બનવા માટે સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m upon n થાય એટલે probability of a is equal to m upon n એટલે આમ કહું છું કે માનો કે એક પાસો ઉછાળીએ તો પાસો ઉછાળો યાદચ્છિક પ્રયોગ આ એનો શાંત નિદર્શવકાશ હવે એના પ્રાથમિક પરિણામ એટલે એક મળે અથવા બે મળે અથવા ત્રણ મળે અથવા ચાર મળે અથવા પાંચ મળે અથવા છ મળે એક ઘટકીય ઉપગણ એટલે પ્રાથમિક ઘટના કહેવાય એવું આપણે અગાઉ ચર્ચા કરી એટલે એક મળે અથવા બે મળે અથવા ત્રણ મળે અથવા ચાર મળે અથવા પાંચ મળે અથવા છ મળે એના એક ઘટકીય ઉપગણ એ પ્રાથમિક ઘટનાઓ થઈ એ પ્રાથમિક ઘટનાઓ કેવી છે તો કે પરસ્પર નિવારક છે કારણ કે છેદ ગણ ખાલી ગણ છે નિશેષ છે બધાનો યોગ ગણ્યું છે અને આમાંથી કોઈ એક ઘટના બનવાની શક્યતા બીજી ઘટનાઓ બનવાની શક્યતા કરતા વધુ કે ઓછી હોવાનું કોઈ દેખીતું કારણ નથી એટલે સમસંભાવી છે હવે આ પ્રાથમિક પરિણામો કુલ પરિણામો છે પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી છે હવે માનો હું એમ કહું કે ઘટના એ એવી છે કે પાસા પર પૂર્ણાંક અયુગ્મ મળે તો કુલ પરિણામોની સંખ્યા n બરાબર 6 અયુગ્મ પૂર્ણાંક મળે કોઈ ઘટના એ હોય તો એના સાનુકૂળ પરિણામ 1 2 ને 3 તો ઘટના એ બનવાની સંભાવના m / n સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 1 / 2 એ આમ કહું છું એક સિક્કો ઉછાળીએ સિક્કા પર છાપ અથવા કાટ મળે કુલ પરિણામની સંખ્યા n બરાબર 2 સાનુકૂળ પરિણામ સિક્કા પર છાપ મળે એ ઘટના એ હોય તો છાપ મળવાની સંભાવના કેટલી તો કે 1/2 એટલે કે 0.5 એટલે કે 50% એટલે કે અડધી એ એમાં હોય ત્રણ લાલ અને બે કાળા દડા હોય એમાંથી બે દડા પસંદ કરવાના તો બે દડા પસંદગીના કુલ પરિણામ 5C2 એટલે 10 હવે માનો કે ઘટના એ એવી છે કે બંને દડા લાલ હોય તો બંને દડા લાલ હોય તે માટેના સાનુકૂળ પરિણામ m બરાબર 3c2 એટલે કે 3 થાય તો બંને દડા લાલ હોવાની એટલે કે ઘટના એ બનવાની સંભાવના 3/10 થાય સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ તો આ વાત થઈ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાની ગાણિતિક વ્યાખ્યાની એના આધારે તમે સંભાવનાની ગણતરી કરી શકો છો એટલે કે વધુ ઓછી જે શક્યતાઓ છે એને સંખ્યાત્મક રીતે નિરૂપણ કરી શકો છો પણ સંભાવનાની આ પ્રશિષ્ટ વ્યાખ્યા માટે કેટલીક બાબતો પહેલેથી ધારી લેવી પડે છે ધારણા આધારિત છે એટલે કે પહેલું તો એવું ધાર્યું કે નિદર્શવકાશ યુ શાંત છે એટલે કે શક્ય કુલ પરિણામો જે છે એ શાંત છે નિદર્શવકાશ યુ શાંત છે જો શક્ય કુલ પરિણામ કેટલા છે એ ગણી જ ન શકાતા હોય તો કુલ પરિણામોની સંખ્યા કેટલી લખવી એટલે અનંત નિદર્શવકાશ માટે આપણે સંભાવના ન મેળવી શકીએ એ માટે પહેલા ધારી લીધું છે કે નિદર્શવકાશ યુ એ શાંત છે એટલે કે નિદર્શવકાશના પરિણામોની સંખ્યા શાંત છે બીજી ધારણા એવી કે નિદર્શવકાશ યુ ના કુલ પરિણામોની સંખ્યા એ જ્ઞાત છે જાણીએ છીએ કે શક્ય ક્યાં ક્યાં પરિણામો છે એટલે બીજી ધારણા નિદર્શવકાશ યુના શક્ય કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે અને ત્રીજું નિદર્શવકાશના જે પ્રાથમિક પરિણામો છે
એ સમસંભાવી છે. જો સમસંભાવી ના હોય તો સાચી સંભાવના મળે નહીં. આપણે ઉદાહરણ લીધું હતું, રાજકોટથી બોમ્બે જવા માટે ટ્રેન ઉપડે, અકસ્માત ન નડે, અકસ્માત નડે, માનો કે અકસ્માત ન નડે એ ઘટના એ હોય તો અકસ્માત ન નડવાની સંભાવના એમ અપોન એન એટલે એકના છેદમાં બે, તો આ વાત ખોટી છે. શું કામ? કારણ કે આ સમસંભાવી નથી એટલે અકસ્માત નડે એટલી જ અકસ્માત ન નડવાની સંભાવના ન જ હોય એટલે આ વ્યાખ્યાની સંભાવના તો સાચી ન મળે. એટલે પ્રાથમિક પરિણામો સમસંભાવી હોવા જોઈએ. એટલે નિદર્શ અવકાશીઓ શાંત છે, એના ઘટકોની સંખ્યા જ્ઞાત છે અને પ્રાથમિક પરિણામો સમસંભાવી છે એ આપણી વ્યાખ્યા માટેની ધારણાઓ થઈ અને જે ધારી લેવું પડે છે એ જ મોટા ભાગની મર્યાદા થઈ. એટલે મર્યાદામાં એમ કહી શકીએ, ધારણામાં શું કીધું? તો કે નિદર્શ અવકાશીઓ શાંત છે. એટલે જો નિદર્શ અવકાશીઓ અનંત હોય તો આ વ્યાખ્યાથી આપણે કોઈ ઘટનાની સંભાવના ન મેળવી શકીએ એની પેલી મર્યાદા થઈ. એમ નિદર્શ અવકાશીઓના પરિણામોની સંખ્યા જ્ઞાત ન હોય તો આ વ્યાખ્યાથી સંભાવના ન મળે એની બીજી મર્યાદા થઈ. અને પ્રાથમિક પરિણામો સમસંભાવી હોવા જોઈએ. જો સમસંભાવી ન હોય તો આ વ્યાખ્યાથી કોઈ ઘટનાની સંભાવના મેળવી શકતા નથી. અને એક ચોથી મર્યાદા, સંભાવનાની વ્યાખ્યામાં જ સમસંભાવી શબ્દ નો ઉપયોગ થયેલો છે. સમસંભાવી એટલે સરખી સંભાવના વાળી. તો સંભાવનાની વ્યાખ્યામાં જ સંભાવના શબ્દ, સમસંભાવી શબ્દનો ઉલ્લેખ એ યોગ્ય નથી. બસ મિત્રો, આજે આટલું જ. વ્યાખ્યા, ધારણા, મર્યાદા. આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.